તો બીજી તરફ બોટાદની બાળકીપર થયેલ દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘાઓ જામજોધપુરમાં પણ પડ્યા છે. ત્યારે દેવી પૂજક સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આરોપી રાજેશ દેવસંગ ચૌહાણને ફાંસી આપવાની માંગ કરવામાં આવી છે. મારું નામ વિકાસભાઈ બચુભાઈ સાથળિયા, જિલ્લા પ્રમુખ દેવી પૂજક સમાજ. આજે બોટાદમાં જે ઘટના બની છે, અમારી દીકરીને 7 વર્ષની દીકરી છે, બળાત્કાર કરી અને મારી નાખેલ છે, એના માટે અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદન દેવા આવ્યા છીએ જામજોધપુરમાં. અને અમારા સમાજને આવો ન્યાય મળે અને એ લોકોને ફાંસી આપે એવી અમે માગણી અમારા સમાજ દ્વારા કરી છીએ.